છું શિવાની. અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદે ખેડૂતોને રડાવ્યા, પરંતુ સરકારે તેમની ફિકર દૂર કરી છે. કેમ કે રાજ્ય સરકારે ખેડૂતો માટે રૂપિયા 630 કરોડનું સહાય પેકેજ જાહેર કર્યું છે, જેનો લાભ રાજ્યના 8 લાખથી વધુ ખેડૂતોને મળશે. ત્યારે આ સહાય કોને મળશે, કેવી રીતે મળશે, જેવી તમામ નાની મોટી અને જાણવા લાયક વિગતો જોઈએ આ અહેવાલમાં. કાયમ માટે ખેડૂતોને આ ભારતીય જનતા પાર્ટીની સરકારોએ સારા ખબર જ આપ્યા છે, એમ કાલની કેબિનેટ પછી પણ ખેડૂતોને સારા સમાચાર મળી રહે એવી આપણે આશા રાખીએ. આ હતો લગભગ દિવાળી પહેલાનો સરકારનો વાયદો, અને હવે દિવાળી પછી એ વાયદો કર્યો પૂરો. સપ્ટેમ્બર મહિનામાં અતિવૃષ્ટિથી રાજ્યના 14 ઉપરાંત જિલ્લાઓમાં ખેતીના પાકોને, ખેતીની જમીનને નુકસાન થયું હતું, અને આ નુકસાની અંગે રાજ્ય સરકાર ખેડૂતોને સહાયભૂત થવા માટે કટિબદ્ધ હતી. એના કારણે એનું સર્વે થયું, એના અહેવાલો આવ્યા, એના ઉપર ચર્ચા વિચારણા થઈ, અને પછી માનનીય મુખ્યમંત્રીશ્રીએ ઉદારતાથી ખેડૂતો તરફ વિશેષ લક્ષ આપી અને આજે 630 કરોડ રૂપિયાનું કૃષિ રાહત પેકેજ આવા અતિવૃષ્ટિથી નુકસાન પામેલા ખેડૂતોના પાકો અને ખેતીની જમીન માટેનું એક સહાય પેકેજ આજે જાહેર કર્યું છે, અને મને એનો ખૂબ આનંદ છે. જી હા, પાક નુકસાન સામે સહાયની રાહ જોતા ખેડૂતોની ફિકર દૂર થઈ છે. રાજ્ય સરકારે ખેડૂતો માટે રૂપિયા 630 કરોડનું સહાય પેકેજ જાહેર કર્યું છે, જેનો લાભ રાજ્યના 8 લાખથી વધુ ખેડૂતોને મળશે. અંદાજે 9.12 લાખ હેક્ટર વિસ્તારમાં થયેલા પાક નુકસાન સામે સહાય ચૂકવાશે. આ વખતે રાજ્યભરમાં અવિરત અને 120 ટકાથી પણ ઉપર વરસાદ વરસ્યો હતો, જેને કારણે અનેક ખેડૂતોને ખેતીમાં પારાવાર નુકસાન પહોંચ્યું હતું. તેને ધ્યાનમાં રાખતા સરકારે નિર્ણય લીધો છે કે તમામ લોકોને સહાય આપવામાં આવે, જેથી કરીને ખેડૂતોને પણ ચૂંટણી પહેલા રીઝવી શકાય. ઘણી જગ્યાએ ખેડૂતોને ખેતી સિવાય ઘર વખરી સુધીના નુકસાન થયા છે, તેવામાં ખેડૂતો માટે 630 કરોડ રૂપિયાની સહાય કરી છે. સરકારને આશા છે કે ચૂંટણી પહેલા ખેડૂતોને રાજી કરી શકાશે અને પોતાના પક્ષમાં કરી શકાશે. ખેડૂતોને અપાનારી સરકારી સહાયની વિગતો પર નજર કરીએ તો સરકારે જાહેર કરેલી સહાય 14 જિલ્લાના અસરગ્રસ્ત 50 તાલુકામાં 2,554 ગામના ખેડૂતોને મળશે. જે 14 જિલ્લામાં સહાય મળશે તેમાં છોટાઉદેપુર, નર્મદા, પંચમહાલ, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, સુરત, કચ્છ, જૂનાગઢ, મોરબી, પોરબંદર, આણંદ અને ખેડાનો સમાવેશ થાય છે. 2022ની ખરીફ ઋતુમાં ભારે વરસાદને કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું હતું, જે અન્વયે આ સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. આ સહાયનો લાભ એવા ખેડૂતોને જ મળશે જેમના પાકને 33% અને તેથી વધુ નુકસાન થયું હશે. કેળ સિવાયના પાકમાં ખેડૂતોને હેક્ટર દીઠ રૂપિયા 6,800 સહાય ચૂકવાશે, જ્યારે કેળના પાક માટે SDRFના બજેટમાંથી 13,500 અને રાજ્ય સરકારના બજેટમાંથી 16,500 મળીને કુલ 30,000 સહાય ચૂકવાશે. તો જાહેરાત બાદ ખેડૂતોમાં સ્વાભાવિક જ ખુશી જોવા મળી રહી છે. ખેડૂતોનું કહેવું છે કે સરકારે ખેડૂતોના હિતમાં નિર્ણય લીધો છે, તો રાજકોટ કિસાન સંઘે પણ આ નિર્ણયને આવકાર્યો છે. જો કે આ સહાય તાત્કાલિક ચૂકવાય તેવું પણ સૂચન તેમણે કર્યું. 8 લાખ કરતા પણ વધારે ખેડૂતોને આ નુકસાનીના ભોગ બન્યા છે, તે ખેડૂતોને 1 હેક્ટરમાં 6,800 એવી 2 હેક્ટરની મર્યાદામાં સરકારે જ્યારે આજે સહાય આપવાની જાહેરાત કરેલ છે, તે બદલ આપણા કૃષિ મંત્રી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. પરંતુ આ જાહેરાત તો થઈ, એના સંદર્ભમાં જે ચૂકવણું છે તે વહેલામાં વહેલી તકે ખેડૂતોને મળે અને ખેડૂતોના ખાતામાં ડાયરેક્ટ જમા થાય એવી પણ સરકાર તાત્કાલિક વ્યવસ્થા કરે એવી સરકારને અપીલ પણ કરું છું. કે ખેડૂતો માટે પહેલા પણ એને ખૂબ
ફાયદા કરેલ છે ને આજની તારીખમાં જે જાહેર કર્યું એમાં ખરેખર હું ગુજરાતના મુખ્યમંત્રીને ધન્યવાદ આપું છું કે એક થાકેલા ખેડૂતને બેઠો કરવાનું કામ કર્યું છે એ બદલ એમને ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ જ આનંદ છે, હું તો ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો આભાર માનું છું કેમ કે અમને 15મો 17મો અને અત્યારે જે અમને એમણે મદદ કરી છે એ માટે એમનો અને સરકારનો અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો ખૂબ ખૂબ આભારી છીએ. અમે બધા ખેડૂતો ખૂબ આભાર માનીએ છીએ. જો કે આ તરફ ચૂંટણી પહેલા કરાયેલી જાહેરાતની રકમ નુકસાનના પ્રમાણમાં ખૂબ ઓછી છે અને સરકારે ખેડૂત મતોનો પાક લણવા માટે આ પાસું ફેંક્યું હોવાનું વિપક્ષનું માનવું છે. જો 33% લેખે નુકસાન ગણીએ અને 14 તાલુકાનું ગણીએ તો 630 કરોડ સરકારે ગણ્યું હોય તો 92 તાલુકાનું 100% નુકસાન ગણીએ તો ઓછામાં ઓછું 7-8 હજાર કરોડ રૂપિયાનું પેકેજ સરકારે આપવું પડે એવું કાયદો અને નિયમ અનુસાર છે. આમાં કોઈ નવી વાત નથી, નવું અમે કંઈ માગતા નથી. કાયદા અને નિયમ મુજબ જે ખેડૂતોને લીલો દુષ્કાળ સરકારે જાહેર કરી અને જે આપવું જોઈએ એની માંગ કિસાન કોંગ્રેસ કરે છે. આ માત્ર અને માત્ર સરકારે કંઈક આપ્યું છે, ચૂંટણીમાં વાયદા વચન અને ક્યાંક ને ક્યાંક વાતો કરી શકે, જાહેરાત કરી શકે, એના માટે સરકારે આ પેકેજ જાહેર કર્યું છે. વાસ્તવમાં સરકાર છે. સૌ જાણે છે વરસાદને કારણે દક્ષિણ ગુજરાતમાં ચીકુ, શેરડી, મધ્ય ગુજરાતમાં ખેડા અને આણંદમાં ડાંગરના પાકને ભારે નુકસાન થયું છે. સૌરાષ્ટ્રમાં પણ મગફળીનો પાક પલળતા તેની ગુણવત્તા અને જીવાતનો ભય ઉભો થયો છે. રાજ્યમાં આસો મહિનામાં પણ અષાઢી માહોલ જામતા વધુ પડતા વરસાદને કારણે ખેડૂતોને ભારે આર્થિક નુકસાન થયું છે, ત્યારે આ સહાય ખેડૂતો માટે દાજા પર મલમ સાબિત થઈ શકે છે.